ખૂબ જ સુંદર ભારતની ગૌરવગાથા અને વિશ્વની અંદર જે પ્રસિદ્ધિ ભારત પામ્યો છે એના સંદર્ભની અંદર મારે કહી શકાય એવી સંપૂર્ણ માહિતી આ પાઠની અંદર આપવામાં આવેલી છે. એવો ભારતનો વારસો એ આખા વિશ્વભરની અંદર પ્રસિદ્ધિ ભારતને અપાવે છે એ પાઠ વિશે આપણે માહિતી મેળવીએ. તો પ્રાચીન આપણો ગ્રંથ એનું નામ છે વિષ્ણુ પુરાણ, અને વિષ્ણુ પુરાણની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે દેશ આવેલો છે તે દેશનું નામ છે ભારત. એટલે આપણા વિદ્વાનો તેને ભારત વર્ષના નામથી એ ઓળખાવે છે. ત્રણ દિશાઓની અંદર પાણી અને એક દિશાઓની અંદર એ ભૂમિભાગ, એ રીતે કુદરતે બનાવેલો ખૂબ જ સુંદર પૃથ્વી ઉપરનો દેશ એટલે ભારત. અને આ ભારતની ગુણગાથા ગૌરવગાથા વર્ણવતા આપણા પ્રાચીન કોઈ પણ શુભ કાર્ય હોય એ શુભ કાર્યને સંકલ્પ શુદ્ધ સંકલ્પ લઈએ ને ત્યારે સૌ પ્રથમ ભારતનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. એના માટે ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્રીપ, આર્યવર્ત આવા ખૂબ જ ઉચ્ચ કોટીના જે શબ્દો છે એ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. આપણી સમૃદ્ધિ જોઈ અને વિદેશની અસંખ્ય પ્રજાઓ ભારતની અંદર એક પછી એક આવવા લાગી. સ, પલો, ગુણો ત્યાંથી શરૂ કરીને છેલ્લે મધ્યકાલીનના સમયગાળા દરમિયાન મોગલો સુધી ભારતની અંદર વિદેશી પ્રજાઓ આવી. આવી એટલું જ નહીં, પોતાની સંસ્કૃતિ પણ, પોતાની રીતભાત, પોતાના રિવાજો બધું સાથે લઈને આવી અને ભારતીય સંસ્કૃતિની અંદર એક પરિવર્તન આવ્યું અને ભારતીયકરણ થતાં એ ભારતની અંદર એ પ્રજાઓ એકમેક થઈ અને જોડાઈ ગઈ. ભારતની સાથે ભારતીયકરણ થયું તો એનું કારણ એ આપણી સંસ્કૃતિ છે. અને જે વિદેશી પ્રજાઓ ભારતમાં આવી એ આવી પછી જવાનું કદાચ એને ગમ્યું જ નહીં એટલે ભારતમાં ભારતમાં સ્થાયી થઈ ગઈ એટલે કે રહેવા લાગી. આ વિદેશી પ્રજાઓની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિની આદાન પ્રદાન થયા એમાંથી પરિવર્તન આવ્યા અને એ પેઢી દર પેઢી એક પેઢીમાંથી બીજી પેઢીમાં હસ્તાંતરણ થયું એટલે કે ઉતરતી ગઈ અને નવું નવું કોઈ પણ જે કાંઈ સર્જન કરતા ગયા એ બધી બાબતો એ નવી પેઢીને આપવામાં આવી અને એ નવું કંઈક ઉમેરતા ગયા એટલે એનો કહેવાય સાતત્યપૂર્ણ વિકાસ. તો એ રીતે આ ભારતીયકરણ કરવામાં મહત્ત્વની વિદેશી પ્રજાઓએ ભૂમિકા ભજવી છે. હવે નવમા ધોરણની અંદર તેરમા પાઠની અંદર આપણે ભારતની જે સ્થાન અને કદ છે એની અંદર ભણી ગયા, છતાં પણ થોડીક વાત કરીએ કે વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારત સાતમા સ્થાને અને વસ્તીની અંદર એટલે કે જનસંખ્યાની દ્રષ્ટિએ દુનિયામાં ભારત બીજા સ્થાન આજે ગણવામાં આવે છે. તો એ દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વના નકશાની અંદર મોકાનું સ્થાન ધરાવતો દેશ ગણવામાં આવે છે જે ભારતની એક ભૌગોલિક રચના આપણને બતાવે છે. ત્યાર પછી આપણો ભારતનો જે વૈવિધ્યસભર વારસો છે, કુદરતે અઢળક સંપત્તિ, અઢળક કુદરતી તત્વો અને અસંખ્ય પ્રકારના પરિબળો દ્વારા આ દેશને ઘણી બધી પ્રાકૃતિક એ વસ્તુઓ પૂરી પાડી છે. કુદરતી બક્ષિસ જેને કહી શકાય એવો વૈવિધ્યસભર વારસો એટલે ભારતની સંસ્કૃતિ મોટાભાગે શાંતિપ્રિય અને વેપારને અનુકૂળ થાય એવા પ્રકારની પ્રજાઓ છે. એટલે એમ કહી શકાય કે ભારતીય સંસ્કૃતિ વિશ્વની અંદર સત ચિત્ત અને આનંદની અનુભૂતિ કરાવતી સંસ્કૃતિ છે. આપણે બોલીએ તો એ આંતરિક આનંદ અને એમ થઈ શકે કે ભારત આવો ગૌરવપૂર્ણ પ્રાચીન વારસો ધરાવતો હોય છે એવી વૈવિધ્યસભર વારસો એટલે સત એટલે ધ્યાન, ચિત્ત એટલે ધ્યાન એટલે સત્ય અને આનંદ એટલે આનંદ આંતરિક આત્મિક કહી શકાય એવો આપણે અનુભવ થાય એની અનુભૂતિ માત્ર વિશ્વની અંદર સૌથી શ્રેષ્ઠ પ્રકારની સંસ્કૃતિના ભાગરૂપે આપણે કરાવે છે એવી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. પ્રાચીનથી આજ દિન સુધી લોકોએ ભારતને આવડત
બુદ્ધિ, કલા કૌશલ્ય અને પોતાની શક્તિ દ્વારા જે કંઈ સર્જન કર્યું છે એ સર્જન એટલે જ ભારતીય સંસ્કૃતિ, અને તેના દ્વારા ભારત સમૃદ્ધ દેશ બન્યો છે. અને આ જે ભારત વૈવિધ્યસભર વારસો હાંસલ કર્યો છે, જે કંઈ સર્જન કર્યું છે એમાં આબાલ વૃદ્ધ સૌએ યથાયોગ્ય યોગદાન આપેલું છે. આબાલ વૃદ્ધ એટલે બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના, એ પછી કોઈ પણ વ્યક્તિ હોય, દાખલા તરીકે ઋષિઓ હોય, સંતો હોય, વિદુષીઓ હોય, વિદ્વાનો હોય, ચિંતકો હોય, કલાકારો હોય, સંશોધકો હોય, વૈજ્ઞાનિકો હોય, શિક્ષણશાસ્ત્રીઓ હોય, ઇતિહાસવિદો હોય, સામાન્ય કોઈ કારીગર હોય કે ખેડૂત હોય, એ કોઈ પણ વ્યક્તિએ દેશના ઘડતરની અંદર, દેશનો દેહપિંડ ઘડવામાં કંઈક ને કંઈક યથાયોગ્ય ફાળો આપેલો છે, એવી ભારતની ભૂમિ એટલે ભારતીય પ્રાચીન સંસ્કૃતિ. હવે આ જે સંસ્કૃતિ છે તેની અંદર ધર્મ, ભાષા, કલા, ચિત્ર, વિવિધ પ્રકારની બોલીઓ, રીત રિવાજો, રૂઢિઓ, પરંપરાઓ, આ બધી જ બાબતોને આપણી સંસ્કૃતિની અંદર વણી લેવામાં આવી છે, ઉજાગર કરવામાં આવી છે, એવી ભારતીય સંસ્કૃતિ એટલે આપણે એમ કહી શકીએ કે ભારતનો વૈવિધ્યસભર વારસો પ્રત્યે આપણે ગૌરવ ત્યાં વિના રહેતું નથી. ત્યાર પછી આપણે સંસ્કૃતિનો અર્થ જોઈએ તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની કળા. માનવે પોતાના જીવનકાળ દરમિયાન કઈ રીતે જીવન જીવવું એનું સંપૂર્ણ એ ભારતીય સંસ્કૃતિની અંદર આલેખન કરવામાં આવેલું છે, અને તેના દ્વારા માણસ જો જીવન જીવે તો મોક્ષ પ્રાપ્તિના દ્વાર સુધી પહોંચી શકે એમ કહી શકાય. તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, અને આ જે ખેડાણ છે તેમાં માનવ સમજની ટેવો, મૂલ્યો, આચારો, વિચારો, ધાર્મિક પરંપરાઓ, રહેણીકેણીઓ અને જીવનના ઉચ્ચતમ ધ્યેયો સુધી લઈ જતા આદર્શોનો સરવાળો, એટલે તેને કહેવામાં આવે છે સંસ્કૃતિ. આ પારિભાષિક શબ્દની અંદર આપણે વ્યાખ્યા લીધી સામાજિક વિજ્ઞાનની. સંસ્કૃતિ એટલે શું? તો કે સારામાં સારા જે તત્વો છે, ઉચ્ચ મૂલ્યો છે, ધ્યેયો છે, એને આપણા મોક્ષના દ્વાર સુધી પહોંચાડી દે એવી જે સંસ્કૃતિ છે એ આપણે સંસ્કૃતિના ભાગરૂપે ઓળખાવી શકીએ, એવી ભારતની આ સંસ્કૃતિ આ એનો વ્યાખ્યાના સ્વરૂપે આપણે ઓળખી શકીએ. ત્યાર પછી લઈએ ભારતીય સંસ્કૃતિનો વારસો. હવે સંસ્કૃતિની આપણે વ્યાખ્યા લીધી, પણ વારસાની વાત કરીએ તો આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ અથવા કુદરતી બક્ષીસ, એનું નામ જ વારસો, જે આપણે પેઢી દર પેઢી હસ્તાંતરણ કરીએ છીએ. હસ્તાંતરણ કરવું એટલે બીજી પેઢીમાં ઉતારવું, ત્રીજી પેઢીમાં ઉતારવું, અને એમ કરતાં કરતાં એનું સાતત્ય જાળવું, કંઈક ને કંઈક નવી પેઢી દ્વારા એમાં ઉમેરણ થાય તો એને કહેવાય વારસો. આપણે શાળાકીય કોઈ પણ પાઠ્યપુસ્તક છે કે શાળાઓ છે એની અંદર પ્રતિજ્ઞા લઈએ છીએ કે હું મારા દેશને ચાહું છું અને તેના માન અને ગૌરવ મને છે, એવી દરેક પાઠ્યપુસ્તકના પહેલાં પેજ ઉપર પ્રતિજ્ઞા આપે છે. એ જ આપણને એમ દર્શાવે છે કે ભારત પ્રત્યે આપણો અનહદ પ્રેમ છે, એના દ્વારા પ્રતીતિ થતી જોવા મળે છે. હવે આ જે ભારતની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના ભાગરૂપે પ્રાકૃતિક વારસાના બે પ્રકાર પાડવામાં આવે છે.